ઉત્તર પ્રદેશ આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે આગળનું મહત્વનું સ્થળ લઈએ, ફતેહપુર સિકરી, જે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આગ્રાથી 26 કિલોમીટરના અંતરે આવેલું આ સાંસ્કૃતિક વારસાનું મહત્વનું સ્થળ ગણવામાં આવે છે. અને આ ફતેહપુર સિકરીની જે બનાવટ છે એ શહેર અકબરે નિર્માણ કરેલું છે. અને એ વખતના તેમના સુખી સંત, એમના ગુરુ હતા, એમનું નામ હતું સલીમ ચિશ્તી. આ સલીમ પોતાના ગુરુના યાદની અંદર અકબરે આ ફતેહપુર સિકરી છે એનું નિર્માણ કરાવેલું. અને ત્યાર પછી અકબરે એ થોડા સમય માટે આ શહેરને પોતાની રાજધાની એટલે પાટનગર બનાવેલું. તો આ એક આપણે ખાસ યાદ રાખવાનું છે, ફતેહપુર સિકરી અકબરે નિર્માણ કરેલી છે. કોની યાદમાં નિર્માણ કરેલ છે? તો સુફી સંત સલીમ ચિશ્તીની યાદની અંદર આ ઇમારત તૈયાર કરવામાં આવેલી છે. ઈસવીસન 1569ની અંદર શરૂ કરી અને ઈસવીસન 1972ના સમયગાળો જ્યારે આવ્યો ત્યાં સુધીમાં તો આ ફતેહપુર સિકરીની અંદર અસંખ્ય ઇમારતો છે એ ઇમારતો નિર્માણ કરવામાં આવેલી છે. ત્યાર પછી આ ઇમારતની અંદર જુદા જુદા પ્રકારની જે ઇમારતો છે એની અંદર બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ અને જામે મસ્જિદ, અને સૌથી અગત્યનું કહી શકાય એવો બુલંદ દરવાજો એ ફતેહપુર સિકરીની અંદર આવેલો છે. તમે રેલવેમાં પસાર થાઓ તો પણ તમે જોઈ શકો એવી વિશાળ ઇમારત એટલે બુલંદ દરવાજો. પરીક્ષાની અંદર ઘણી વખત બુલંદ દરવાજો પૂછાય, તો બુલંદ દરવાજો છે એ આની સાથે જોડાયેલ છે, એટલે આપણે યાદ રાખવાનું. આ બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચાઈ ધરાવે છે. એટલો બધો વિશાળ છે કે તમને 10-15 કિલોમીટર દૂર હોય ને તો ત્યાંથી જોઈ શકાય એટલો વિશાળ અને મોટામાં મોટો દરવાજો બનાવવામાં આવેલ છે. વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ઇમારતો પથ્થરમાંથી નિર્માણ થયેલી, એટલે કે પથ્થરમાંથી બનાવેલી ઇમારત છે તેની અંદર આ બુલંદ દરવાજાનો સમાવેશ થાય છે. 41 મીટર પહોળો અને 50 મીટરની ઊંચાઈ ધરાવતો આ દરવાજો છે એ ભારતની સૌથી શ્રેષ્ઠ ઇમારતો પૈકીની એક દરવાજા તરીકે ઓળખી શકાય. જે ફતેહપુર સિકરીની બીજી ઇમારતોની આ સિવાય જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ, ત્યાર પછી જ્યોતિષ મહેલ, એ વિશેષ પ્રકારની કહી શકાય એવી ઇમારતો ફતેહપુર સિકરીની અંદર અકબરે નિર્માણ કરેલી છે. તો આપણા વૈશ્વિક વારસાની ધરોહર સમાન આ જે ઇમારતો છે એ ઇમારતો ખૂબ જ આકર્ષણ જમાવે છે અથવા જોવાલાયક સ્થળો પૈકીની એક ગણાવી શકાય છે. તો એ છે મહત્વનું સાંસ્કૃતિક વારસાનું સ્થળ એટલે ફતેહપુર સિકરી.